जय श्री कृष्ण मित्रों, શિયાળાની કડકડતી ઠંડીમાં ગરમા ગરમ ખાવાની મજા પડે અને સમોસા અને કચોરી બોલાવી દે તેવો લીલા વટાણાનો આજે આપણે નવો નાસ્તો બનાવીશું. બિલકુલ ઓછા તેલ અને ઓછા ઘીમાં જ બનાવીશું. આપણે તેને ફ્રાય નથી કરવાનો, મેદાનો ઉપયોગ પણ નથી કર્યો મેં, અને ઝડપથી બની જાય છે અને ઘરમાં રહેલી સામગ્રીથી જ આ નાસ્તો તમે બનાવી શકો છો. તો ફ્રેન્ડ્સ, જો તમને મારો આ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો અને શેર કરજો, અને તમે ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરજો, જેથી કરીને નવા નવા વિડીયોઝના નોટિફિકેશન સૌથી પહેલાં તમારી પાસે પહોંચી જાય. તો આ નવા નાસ્તાની રેસીપી શરૂ કરી તે પહેલાં તમને રિક્વેસ્ટ કરીશ કે આ નાસ્તા માટે કોઈ સારું એવું નામ પણ મને સજેસ્ટ કરજો અને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી. જ્યારે પણ હું તમારા કોમેન્ટ્સ વાંચું છું ને ત્યારે મને ઘણો આનંદ થાય છે અને નવી નવી રેસીપીઝ તમારી માટે લાવવાનો પ્રોત્સાહન પણ મળે છે. તો સૌપ્રથમ મિક્સર જારની અંદર આપણે 1 ઇંચ આદુનો ટુકડો ઉમેરીશું અને 4 લીલા મરચાં ઉમેરીશું. તમે વધારે તીખું ખાતા હોય તો વધારે પણ ઉમેરી શકો છો. 8-10 કળી લસણની ઉમેરીશું અને તેને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી દઈએ. અહીંયા જો તમે લસણ ના ખાતા હોય તો તમે લસણને સ્કીપ કરીને પણ આ રેસીપી બનાવી શકો છો. ત્યારબાદ એ જ મિક્સર જારની અંદર આપણે 1.5 કપ તાજા લીલા વટાણા ઉમેરીશું અને તેને આપણે આ રીતે અધકચરા વાટી લેવાના છે. એકદમ ફાઇન પેસ્ટ નથી બનાવવાની, થોડાક અધકચરા જ આ રીતે વાટીશું. ત્યારબાદ આપણે કઢાઈની અંદર 2 ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકીએ. ખૂબ જ ઓછા તેલમાં હું આ રેસીપી બનાવી રહી છું. જો તમારે વધારે ઉમેરવું હોય તો તમે થોડુંક વધારે તેલ પણ ઉમેરી શકો છો. 1/2 ચમચી જીરું ઉમેરીશું અને 1/2 ચમચી આપણે તેમાં અજમો ઉમેરીશું. અજમો અને જીરું આપણે થોડાક સંતરાય એટલે તેમાં થોડીક હિંગ ઉમેરીશું. 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરવાની છે. અને ત્યારબાદ આપણે તેમાં આદુ, મરચાં અને લસણ જે આપણે ક્રશ કરીને રાખ્યા હતા તે ઉમેરીશું. ગેસની ફ્લેમને સ્લો ટુ મીડિયમ ઉપર જ રાખીશું અને આને આપણે 1 મિનિટ માટે સાંતરી લઈએ. અહીંયા લસણનો કલર વધારે લાલ નથી કરવાનો, એટલે કે વધારે વાર તેને સૌતે નથી કરવાનો. ફક્ત 1 મિનિટ માટે જ આપણે તેને સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર સાંતરી લેવાનું છે. ત્યારબાદ 1 મોટી સાઇઝની ઝીણી ચોપ કરેલી ડુંગળી ઉમેરીશું. અહીંયા જો તમે ડુંગળી ના ખાતા હોય તો તે પણ તમે સ્કીપ કરી શકો છો. તેના વગર પણ આ મસાલો તૈયાર કરી શકાય છે. અહીંયા ગેસની ફ્લેમને સ્લો ટુ મીડિયમ ઉપર રાખીશું અને ડુંગળીને 2-3 મિનિટ માટે સાંતરી લઈએ. આ રીતે ડુંગળીનો કલર બદલાઈ જાય. ત્યારબાદ આપણે તેની અંદર 1/2 ચમચી હળદર ઉમેરીશું. હળદર ઉમેરવાથી મસાલો એકદમ સરસ ગ્રીન રહેશે, તેનો કલર જે છે તે જળવાઈ રહેશે. અને 1 ચમચી આપણે તેમાં વરિયાળી ઉમેરીશું. વરિયાળીનો સ્વાદ આની અંદર બહુ જ સરસ લાગે છે, એટલે તેને તમારે સ્કીપ નથી કરવાનું. બધું બરાબર મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં વટાણા જે આપણે ક્રશ કરીને રાખ્યા છે તે ઉમેરીશું અને તેને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ. તો ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ ઉપર જ રાખવાની છે. ફૂલ ફ્લેમ ઉપર આ મસાલો તૈયાર નથી કરવાનો, નહીં તો તે નીચેથી બળી જશે. ત્યારબાદ સ્વાદ પ્રમાણે આપણે તેમાં 1 ચમચી મીઠું ઉમેરીશું અને એકદમ સરસ ખાટ્ટો મીઠો ટેસ્ટ લાવવા માટે આપણે તેમાં 2 ચમચી ખાંડ ઉમેરીશું. ખાંડની જગ્યાએ તમે ગોળનો ઉપયોગ પણ કરી શકો છો. અને 1 લીંબુનો આપણે રસ ઉમેરીશું. ખાંડ અને લીંબુ ઉમેરવાથી એકદમ સરસ ચટપટો ટેસ્ટ તેનો આવશે. ત્યારબાદ આપણે તેમાં ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરીએ. તો 1/2 કપ જેટલા મેં અહીંયા ધાણા ઉમેર્યા છે. હવે બધું જ બરાબર આપણે અહીંયા મિક્સ કરી લેવાનું છે. આ રીતે બધું મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે તેની અંદર 1/2 ચમચી શેકેલા જીરાનો પાવડર ઉમેરીશું અને 2 ટેબલસ્પૂન આપણે તેમાં ટોપરાની છીણ ઉમેરીશું. ટોપરાની છીણ બહુ જ સ્વાદિષ્ટ લાગે છે, એટલે તેને સ્કીપ નથી કરવાનો. અને 2 ચમચી આપણે તેમાં સફેદ તલ ઉમેરીશું. હવે બધું જ આપણે અહીંયા બરાબર મિક્સ કરી લેવાનું છે. બધા મસાલા પહેલેથી એકસાથે એડ કરીને પણ તમે આ મસાલો તૈયાર કરી શકો છો, પણ અહીંયા ગેસ ચાલુ હતો એટલે હું થોડા થોડા મસાલા ઉમેરતી જતી હતી અને તેને મિક્સ કરતી જતી હતી. હવે ફ્રેન્ડ્સ, ઢાંકી દઈએ આપણે તેને અને 5 મિનિટ માટે ધીમા તાપે થવા દઈશું. તો અહીંયા 5 મિનિટ થઈ ગઈ છે અને આપણો મસાલો જે છે તે તૈયાર થઈ ગયો છે. પહેલાં કરતાં તે ઘણો ડ્રાય થઈ ગયો છે અને એકદમ સરસ તે કૂક પણ થઈ ગયો છે. તો આ સમયે ગેસને આપણે બંધ કરીશું અને આ મસાલાને આપણે સાઈડ પર રાખીશું, એટલે તે ફટાફટ ઠંડો થઈ જાય. હવે ત્યારબાદ 1 બાઉલની અંદર આપણે 1.5 કપ ઘઉંનો લોટ ઉમેરીશું. તમે ઘઉંના લોટની જગ્યાએ મેંદાનો ઉપયોગ પણ કરી શકો છો, પણ આપણે એકદમ હેલ્ધી નાસ્તો બનાવી રહ્યા છીએ એટલે મેં ઘઉંના લોટનો ઉપયોગ કર્યો છે. 1/3 કપ મેં અહીંયા ઝીણી સૂજી લીધી છે. સૂજીથી આપણા નાસ્તાની બહારની જે લેયર છે તે એકદમ સરસ ક્રિસ્પી બનશે
અને અડધી ચમચી આપણે તેમાં અજમો ઉમેરીશું. સ્વાદ પ્રમાણે આપણે તેમાં એક ચમચી મીઠું ઉમેરવાનું છે અને મોયણ માટે અત્યારે આપણે 2 ટેબલસ્પૂન જેટલું ઘી ઉમેરીશું. ઘીની જગ્યાએ તમે તેલનો ઉપયોગ પણ કરી શકો છો, પણ મોયણમાં ઘીનો ઉપયોગ કરશું તો આપણો નાસ્તો એકદમ સરસ તૈયાર થશે અને વધારે સ્વાદિષ્ટ બનશે. બધું બરાબર આપણે મિક્સ કરી લઈએ. તો ફ્રેન્ડ્સ, આ નાસ્તા માટે એકદમ સરસ નામ સજેસ્ટ કરજો, એટલે કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો કે આપણે આને શું નામ આપી શકીએ. તો ઘીનું મોયણ મેં અહીંયા મિક્સ કરી લીધું છે. હવે પાણી ઉમેરી આપણે લોટ બાંધી લેવાનો છે. તો લોટ વધારે કઠણ પણ નહીં અને વધારે નરમ પણ નહીં તે રીતે બાંધવાનો છે. તો થોડીક મીડિયમ કન્સિસ્ટન્સીનો લોટ બાંધીશું, કારણ કે સૂજી ઉમેરી છે એટલે થોડી વારમાં એ લોટ કઠણ થઈ જશે. અને ઢાંકીને આપણે તેને સાઇડ પર રાખી દઈએ. 10-15 મિનિટ પછી આપણે તેને ચેક કરીશું. અહીંયા 15 મિનિટ પછી આ મસાલો એકદમ સરસ ઠંડો થઈ ગયો છે. શિયાળો છે એટલે મસાલો ઝડપથી ઠંડો થઈ ગયો છે અને પહેલાં કરતાં તે થોડોક વધારે ડ્રાય પણ બન્યો છે. તો અહીંયા આપણે થોડોક મસાલો હાથમાં લઈશું. અહીંયા મસાલો એકદમ સરસ રીતે બાઇન્ડ થઈ રહ્યો છે, વધારે ડ્રાય નથી. તો આ રીતે આપણે નાની નાની સાઇઝના બોલ તૈયાર કરી લેવાના છે. જો તમારે થોડાક મોટા બનાવવા હોય તો તમે થોડાક મોટા બોલ પણ બનાવી શકો છો. અને આટલા મિશ્રણમાંથી મેં 12 નાની નાની સાઇઝના બોલ તૈયાર કરી લીધા છે. તો આપણે જે નાસ્તો બનાવીશું કચોરી જેવો તે 12 નંગ જેટલો બનશે. અને ફ્રેન્ડ્સ, અહીંયા જે લોટ છે આપણે બાંધ્યો છે તેને પણ આપણે થોડુંક તેલ લગાવી અને 1-2 મિનિટ માટે મસળીને સ્મૂથ કરી લઈશું. અને લોટમાંથી પણ આપણે 12 લુઆ તૈયાર કરીશું. જો તમે થોડીક મોટી સાઇઝના લુઆ બનાવશો તો 10 લુઆ બનશે. તો તમે જેટલા બોલ બનાવ્યા હોય તે પ્રમાણે તમારે અહીંયા લોટના લુઆ તૈયાર કરી લેવાના છે. હવે ત્યારબાદ આપણે વેલણની મદદથી તેને વણવાનું છે. કિનારીઓમાંથી વણીશું. કિનારીઓ થોડીક પતલી રાખવાની છે, વચ્ચેનો ભાગ થોડોક જાડો હશે તો ચાલશે, પણ કિનારીઓ આપણે થોડીક આ રીતે પતલી કરીને એક નાની સાઇઝની આપણે જેમ પૂરી વણીએ તે રીતે વણી લેવાનું છે. અને પછી આ મસાલાનો બોલ આપણે વચ્ચે મૂકીશું અને ત્યારબાદ આપણે તેને આ રીતે બંધ કરી લઈશું. તો જે રીતે આપણે કચોરીને વણીએ અને કચોરીને આપણે જે રીતે બંધ કરીએ તે જ રીતે તેને બંધ કરવાની છે. અને ઉપર વધારાનો જે લોટ છે તે આપણે કાઢી લઈશું અને આ રીતે 2 હાથથી આપણે તેને પ્રેસ કરીને દબાવી લઈએ. તો તેનો રાઉન્ડ શેપ ખરાબ ન થાય તે રીતે આપણે તેને પ્રેસ કરવાનું છે. અને વેલણની મદદથી આપણે બિલકુલ હળવા હાથે તેને વણી લઈશું. અને નાની ટિક્કીનો જે રીતે આકાર હોય તે રીતનો આપણે તેનો આકાર તૈયાર કરવાનો છે. અહીંયા ખૂબ જ ઝડપથી હું તમને બીજો પણ બનાવીને બતાવી દઉં છું. તો કિનારીઓ થોડીક પતલી રાખી એ રીતે આપણે વણી લઈએ અને ત્યારબાદ મસાલાનો બોલ આપણે વચ્ચે મૂકીશું. અને આપણે જે રીતે કચોરીને ફોલ્ડ કરીએ તે રીતે તેને ફોલ્ડ કરવાનું છે. તો એકદમ સરસ પેક કરી લેવાનું છે, ખુલે નહીં તે રીતે તેને બંધ કરવાનું છે. વધારાનો લોટ આપણે કાઢી લઈશું અને આ રીતે આપણે તેને બંધ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, તમે વેલણની મદદથી તેને મોટું ના કરો તો આ રીતે હાથથી પણ થોડુંક ચપટું અને ટીકી આકારનું બનાવી શકો છો. તો મેં અહીંયા બધા જ નાસ્તાને આ રીતે તૈયાર કરી લીધા છે. તો આને આપણે ડીપ ફ્રાય નથી કરવાનું, પણ આપણે આ રીતે પેન લઈશું અને પેનમાં આપણે ઘી ઉમેરીશું. ઘીની જગ્યાએ તમારે ઓઇલ અથવા બટરનો ઉપયોગ કરવો હોય તો તમે કરી શકો છો, પણ ઘીથી તેનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે. અને આ નાસ્તાને આપણે પેનમાં આ રીતે મૂકી દેવાનું છે. ગેસની ફ્લેમને સ્લો ઉપર રાખીશું અને ઢાંકીને આપણે તેને 2-3 મિનિટ માટે કૂક થવા દઈએ. તો ગેસની ફ્લેમ તમે મીડિયમ ઉપર રાખી છે, સ્લો ઉપર રાખી છે, તેના ઉપર ટાઈમનો વેરિએશન રહેશે. પણ સ્લો ફ્લેમ ઉપર તેને 2-3 મિનિટ માટે કૂક કરવાનું છે અને ત્યારબાદ આપણે તેની સાઇડને આ રીતે ફ્લિપ કરી લઈશું. તો નીચેથી એકદમ સરસ તેનો કલર ગોલ્ડન બ્રાઉન થવા લાગ્યો છે. તો આ નાસ્તો બહુ જ ક્રિસ્પી બને છે. અને ઢાંકીને આપણે તેને ફરીથી બીજી સાઇડ પણ 2-3 મિનિટ માટે થવા દઈએ. તો 3 મિનિટ થઈ જાય એટલે આપણે ફરીથી તેની સાઇડને ચેન્જ કરવાની છે. આ બાજુ હજી પણ વચ્ચે વચ્ચેથી થોડાક કાચા છે, તો આપણે તેની સાઇડ ફરીથી ચેન્જ કરીશું અને 1 મિનિટ માટે આપણે તેને થવા દઈશું.
तो फ्रेंड्स अहीं एक मिनिट थी गई है अने आपणे चेक करी लईए तेनी साइडने चेन्ज करीने। तो बीजी बाजू पण एकदम सरस ते शेलो फ्राय थई गयुं छे अने तेनो कलर पण एकदम सरस गोल्डन ब्राउन थई गयो छे। तो हवे आपणे तेने एक प्लेट में काढ़ी लईए। तो बिल्कुल ओछा तेल अने ओछा घी में अने फ्राय कर्या वगर ज आपणो आ नवो नास्तो जे छे ते तैयार छे, बहु ज टेस्टी बने छे। बाकीना नास्ताने पण आपणे फरीथी थोड़ुं घी उमेरी अने શેકી લઈશું। ગેસની ફ્લેમને સ્લો ટુ મીડિયમ ઉપર જ રાખવાની છે। તો બધા નાસ્તા આપણે આ રીતે જ તૈયાર કરી લેવાના છે। તો ફ્રેન્ડ્સ આજના આ વિડીયો માટે તમારા મનમાં કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ સેક્શનમાં ચોક્કસથી પૂછજો અને આજની મારી રેસીપી તમને કેવી લાગી તે પણ મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો। આજનો મારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક ચોક્કસથી કરજો અને વધારેમાં વધારે તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે શેર કરજો। આ વિડીયો જો તમે મારા યુટ્યુબ ચેનલ પર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક પેજ પર જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને ફોલો કરો। બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરજો જેથી કરીને નવા નવા વિડીયોઝના નોટિફિકેશન તમારી પાસે સૌથી પહેલાં પહોંચી જાય। ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે। ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ।